જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની થઈ વરણી. ભાજપના પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવારોનો 23 વિરુદ્ધ 7 મતે વિજય. જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ પ્રમુખ ઉપપ્રમુખની યોજી હતી ચૂંટણી. પ્રમુખ તરીકે શાંતાબેન ખટારિયા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ કાવાણી ચૂંટાયા. જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી 22 પર ભાજપે 6 બેઠકો પર, કોંગ્રેસે 2 અને અપક્ષોનો થયો હતો વિજય. એક અપક્ષે ભાજપને અને એક અપક્ષે કોંગ્રેસને આપ્યું સમર્થન. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ. સંતાબેન દિનેશભાઈ ખટારિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ. આજે અમારે જૂનાગઢ જિલ્લા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણીમાં 22 સભ્યો સાથે મળી બહુમતીથી ભાજપ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. આજથી જે ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સોંપી છે, અમે સૌ સાથે સભ્યો મળી અને ગામડીઓનો વિકાસના કામો કરશું. જે સરકારની યોજનાઓ હશે ગામડા સુધી પહોંચાડી અમે સાથે મળી અને સરકારશ્રીના યોજનાનો લાભ ગામડાઓને આપશું. અસ્તુ. જે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા 22 જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને એક અપક્ષમાંથી ચૂંટાયેલ એમ કુલ 23 સભ્યોના સહકારથી, ટેકાથી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પ્રમુખના ઉમેદવાર બેન શ્રી શાંતાબેન દિનેશભાઈ ખટારિયા અને ઉપપ્રમુખ પદે ભાઈ શ્રી વિપુલભાઈ કાવાણીનો વિજય થયો છે. એ જ રીતે જૂનાગઢ જિલ્લાની 8 તાલુકા પંચાયત સીટ ઉપર અને કેશોદ નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવેલ છે. આપ સૌ જાણો છો કે આગામી દિવસોમાં 2022માં જે ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે કે તમામ વિધાનસભા સીટ જીતવી, એના માટેના આગામી દિવસોમાં પ્લાનિંગ કરવામાં આવશે. જિલ્લા પંચાયત થકી પાયાની યોજનાઓ છે, ગામડા સુધી પહોંચે, સારી ક્વોલિટીના કામો થાય, સરકારની યોજનાઓનું અમલીકરણ ગામડા સુધી વ્યવસ્થિત થાય અને નાનામાં નાના અંતિમ માણસને મદદરૂપ થઈ શકે એ માટે સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં આવશે. સંગઠન પાર્ટી દ્વારા એનું મોનિટરિંગ કરવામાં આવશે અને આજથી જ 2022 માટે કાર્યકર્તાઓ દ્વારા મહેનત કરવામાં આવશે.